વાત સાથે હું કેરળમાં કોંગ્રેસ આવતા ગુરુવારે એટલે કે ત્રેવીસ નવેમ્બરે પેલેસ્ટાઈનના સમર્થનમાં વિશાળ રેલી કાઢવાની છે ત્યારે કોંગ્રેસમાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે કેમ કોંગ્રેસમાં જ જોવા મળી રહ્યો છે આંતરિક વિખવાદ કોંગ્રેસની ડેમેજ કંટ્રોલ સિસ્ટમ કેવી રીતે કામ કરશે જોઈએ અહેવાલ અંદરની વાતમાં કોંગ્રેસ આગામી સપ્તાહે ઉત્તર કેરળના કોઝિકોડમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવાની તૈયારી કરી રહી છે આ પહેલા મુસ્લિમ લીગ અને રાજ્યમાં સત્તારૂઢ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમે પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલીનું આયોજન કર્યું હતું કોંગ્રેસે કહ્યું છે કે તે એકમાત્ર રાજકીય પક્ષ છે જે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવેલા ઇઝરાયલ તરફી વલણને બદલવા માટે સક્ષમ છે કેરળમાં કોંગ્રેસ આવતા ગુરુવારે એટલે કે ત્રેવીસ નવેમ્બરે પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢવાની છે ત્યારે કોંગ્રેસમાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનું માનવું છે કે કેરળમાં ટકી રહેવાની લાયમાં કોંગ્રેસ આખા દેશમાં તેને મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ મજબૂત કરી રહી છે બીજી તરફ ભાજપે તેની સામે ભાં ચડાવી છે ભાજપે કેરળના રાજકીય પક્ષો દ્વારા કરાઈ રહેલા મુસ્લિમ તૃષ્ટીકરણના વિરોધમાં ચાર સ્થળો પર રેલી કાઢવાની જાહેરાત કરી છે કેરળમાં કોંગ્રેસ પહેલા સીપીએમ અને મુસ્લિમ લીગ પેલેસ્ટાઈ સમર્થનમાં રેલીઓ કાઢી ચૂકી છે ભાજપનું કહેવું છે કે સીપીએમ મુસ્લિમ લીગ અને કોંગ્રેસ ત્રણેય કોમવાદી અને વલણ અપનાવી રહ્યા છે તેનો વિરોધ કરવો જરૂરી હોવાથી ભાજપ આ રેલી કાઢવાની છે કોંગ્રેસના નેતાઓ સ્વીકારે છે કે પેલેસ્ટાઈન ની તરફદારી કરવી એ સારો વિચાર નથી પરંતુ કોંગ્રેસની મજબૂરી છે મુસ્લિમ મતદારો સીપીએમ તરફ વળી જાય તો કોંગ્રેસનું નું પેલું ચડી જાય એ જોતા કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી బ్యూరో రిపోర్ట్ జీఎస్టీవీ